दर्शावेली वस्तुओना अंग्रेजी उच्चार वाचो ने बोलो। तो अहीं वर्गखंड एटले के क्लासरूम में कई कई वस्तु होय तेना चित्रो आपेला छे अने तेना अंग्रेजी उच्चार आपेला छे। तो चलो आपणे चित्र जोता जोईए अने ए कई वस्तु छे ए जोता जोईए। तो चलो पहेलुं चित्र शेनुं छे, हाँ बोटलनुं, एने शुं कहेवाय, वॉटर बोटल। पछी एनी बाजूमां कंपासनुं चित्र छे, एनी बाजूमां छे बेग, स्कूल बेग। एनी बाजूमां छे बेंच, जे आपणे बेंच बेंच कहीए ते। एनी बाजूमां छे डस्टबीन एटले के कचरा पेटी। एनी बाजूमां छे कबोर्ड एटले के कबाट, जेमां आपणे अलग अलग बुक्स राखी शकीए। હવે અહીં જોઈએ શું છે, બલ્બ એટલે કે લેમ્પ, પછી છે વિન્ડો એટલે કે બારી, પછી ડોર એટલે કે દરવાજો, પછી અહીં લખેલું છે ફોટો। તો આ કેનો ફોટો છે, હા ગાંધીજીનો, પછી છે ફેન, ફેન એટલે કે પંખો, પછી છે ક્લોક, ક્લોકને એટલે કે ઘડિયાળ, પછી છે મેપ, મેપ એટલે કે નકશો, પછી છે ટીચર, ટીચર એટલે કે શિક્ષક જે આપણને ભણાવે તે, પછી છે કબોર્ડ એટલે કે કબાટ જેમાં આપણે વિવિધ બુક્સ રાખી શકીએ, પછી ચાર્ટ એટલે કે અલગ અલગ પ્રકારના ચાર્ટ હોય, શરીરના અંગોના હોય, ફળના ચાર્ટ, ફૂલના ચાર્ટ, શાકભાજીને એવું ચાર્ટ છે, પછી કોમ્પ્યુટર એ પણ આપણે જોયા જ છે, પછી ટેબલ છે, ટેબલ હોય શિક્ષકોની બધી વસ્તુઓ ટેબલમાં રાખતા હોય તે ટેબલ, પછી છે બેન્ચ જે આપણે બેસવા માટેની બેન્ચ, અને બેગ આપણા સ્કૂલ બેગ, પછી છે સ્ટુડન્ટ, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થી, તમે બધા વિદ્યાર્થી છો તમે સ્ટુડન્ટ્સ કહેવાય, પછી છે ચેર એટલે કે ખુરશી, પછી ડસ્ટર જે બોર્ડ લૂછવા માટેનું હોય તે, પછી બુક ચોપડી નોટબુક, પછી પેન, ના પછી છે ચોક, અને પછી છે પેન્સિલ જે લખવા માટેની હોય તે। હવે આ બધી વસ્તુઓ આપણે આપણા વર્ગખંડ એટલે કે ક્લાસરૂમમાં હોય જ છે અને આપણે બધાએ તે જોઈ જ છે। હવે નીચે જુઓ, હવે અહીં લખેલું છે વર્કશીટ જોયાસી, એમાં સૂચના છે વર્ગખંડની વસ્તુઓના અંગ્રેજી ઉચ્ચાર અર્થ વાંચો લખો અને યાદ રાખો। તો આપણે ઉપર જે અલગ અલગ વસ્તુઓ જોઈ લીધી, હવે તેના અંગ્રેજી ઉચ્ચાર અને અર્થ આપેલા છે તે આપણે વાંચીશું અને સાથે સાથે યાદ પણ રાખીશું, અને નીચે પછી જે આપણને બે લીટી આપેલી છે તેમાં તે લખીશું। તો ચાલો બધા અહીં શું લખેલું છે વાંચો જોઈએ, હા બ્લેક બોર્ડ, બ્લેક બોર્ડ એટલે શું થાય,
काढ़ू पाटियू। तो चलो ही लीटी में आप लखीशू, लखो बता ही। ब्लेक बोर्ड शू था? काढ़ू पाटियू। हवे बीजी वाय पर लखवानो छे, तो लखो ब्लेक बोर्ड એટલે કે કાળું પાટિયું। લખાઈ ગયું। હવે બાજુમાં જુઓ ત્યાં શું શબ્દ આપેલો છે, પેન એટલે કે લેખન પેન, જે આપણે બોલો બોલ પેન કહીએ તે। તો લખો અહીં બધા પે એટલે કે લેખન પેન। હવે બીજી વાર પણ લખીશું, તો લખો પે ન એટલે કે લેખન પેન। લખાઈ ગયું। હવે જો શું છે, ચોક। ચોક એટલે કે ચોક, જે આપણે બ્લેક બોર્ડ કાળા પાટિયામાં લખીએ તે। તો લખો બધા અહીં ચોક એટલે ચોક, ને એના પછી અહીં ચોક એટલે ચોક। લખાઈ ગયું બધાને। હવે બાજુના પેજ નંબર 41 ઉપર જઈએ। હવે અહીં શું લખેલું છે, ટેબલ એટલે કે મેજ। તો લખો બધા અહીં ટેબલ એટલે મેજ। હવે બે વાર લખવાનું છે એટલે લખો ટેબલ ને મેજ। લખાઈ ગયું। હવેની બાજુની બાજુ શું લખેલું છે, હા ચેર। ચેર એટલે શું થાય, ખુરશી। તો હવે આને પણ અહીં લખીશું બે વાર, તો લખો ચેર એટલે ખુરશી। એના પછી બીજી વાર પણ લખીશું, લખો ચેર એટલે ખુરશી। લખાઈ ગયું। હવે બાજુમાં જુઓ શું લખેલું છે, ડસ્ટર। ડસ્ટર એટલે કે ઝાપટિયું, જે આપણે બોર્ડ લૂછવા માટે યુઝ કરીએ તે ડસ્ટર। તો લખો બધા અહીં ડસ્ટર એટલે શું થાય, ઝાપટિયું। હવે બીજી વાર પણ લખવાનું છે એટલે લખો ડસ્ટર એટલે ઝાપટિયું। લખાઈ ગયું બધાને બે વાર। હવે નીચેની લીટીમાં જુઓ શું લખેલું છે, પેન્સિલ। તો એને શું કહેવાય, શીશા પેન। તો હવે પેન્સિલને પણ આપણે બે વાર લખીશું, તો લખો બધા અહીં પેન્સિલ એ શું થાય, શીશા પેન। એને શું કહેવાય, શીશા પેન કહેવાય। પછી બીજી વાર પણ લખીશું એટલે લખો પેન્સિલ, એને શું કહેવાય, શીશા પેન। લખાઈ ગયું બધાને। હવે બાજુમાં શું લખેલું છે, ફેન એટલે શું થાય, પંખો। આપણે બધાએ પંખો જોયો છે, એને ઇંગ્લિશમાં કહેવાય ફેન। તો ચાલો લખો બધા અહીં ફેન એટલે કે પંખો, ફેન। બીજી વાર પણ લખીશું, ફેન એટલે શું થાય, પંખો। લખાઈ ગયું બધાને। હવે બાજુમાં જુઓ શું લખેલું છે, ક્લોક। ક્લોક એટલે શું થાય, ઘડિયાળ। તો ચાલો લખો બધા અહીં ક્લોક, ક્લોક એટલે ઘડિયાળ। બીજી વાર પણ લખવાનું છે એટલે લખો ક્લોક, ક્લોક એટલે શું થાય, ઘડિયાળ। લખાઈ ગયું બધાને। હવે ત્રીજી લીટીમાં જુઓ શું લખેલું છે, વિન્ડો। વિન્ડો એટલે શું થાય, હા બારી। તો ચાલો એ પણ લખીશું, તો લખો બધા અહીં વિન્ડો એટલે કે બારી। બીજી વાર પણ લખવાનું છે એટલે લખો વિન્ડો, વિન્ડો એટલે બારી। લખાઈ ગયું બધાને। હવે બાજુમાં જુઓ શું લખેલું છે, હા ડોર। ડોર એટલે કે દરવાજો। તો ચાલો લખો અહીં ડોર, ડોર એટલે દરવાજો। બીજી વાર પણ લખવાનું છે એટલે લખો બધા ડોર,
ડોર એટલે દરવાજો. લખાઈ ગયું બધાને? હવે બાજુમાં જુઓ શું લખેલું છે. બેગ, સ્કૂલ બેગ, એને શું કહેવાય? દફતર. તો એને પણ લખવાનું છે, તો લખો બધા અહીં બેગ. બેગ એટલે કે દફતર. ને બીજી વાર લખવાનું છે એટલે લખીશું બેગ. બેગ એટલે દફતર. હવે આપણે હવે અહીં સૂચના છે, વર્કશીટ 85 વર્ગખંડની વસ્તુઓના અંગ્રેજી ઉચ્ચાર અર્થ વાંચો, લખો અને યાદ રાખો. આપણે આગળ વર્કશીટ જે 84 હતા એમાં પણ આપણે જે વર્ગખંડની વસ્તુના ઉચ્ચારણ અર્થ જોયા. હવે બીજા અધૂરા અહીં વર્કશીટ 85માં આપેલા છે, તો જોઈએ અહીં શું લખેલું છે. બુક, બુક એટલે કે પુસ્તક. ચાલો અહીં આપણે લખીશું, તો લખો બધા અહીં બુક એટલે પુસ્તક. એ બે વાર લખવાનું છે એટલે બીજી લીટીમાં પણ લખીશું બુક એટલે પુસ્તક. હવે બાજુમાં બીજું શું લખેલું છે. મેપ, મેપ એટલે કે નકશો. તો ચાલો અહીં નીચે આપણે લખીશું, લખો મેપ. મેપ એટલે નકશો. અને બે વાર લખવાનું છે એટલે બીજી વાર પણ લખીશું મેપ એટલે કે નકશો. હવે અહીં શું લખેલું છે. કમ્પ્યુટર, કમ્પ્યુટર એટલે કે ગણનયંત્ર. કમ્પ્યુટરને ગણનયંત્ર કહેવાય. તો ચાલો પહેલાં અહીં આપણે લખીશું કમ્પ્યુટર એટલે કે ગણનયંત્ર. બીજી વાર પણ લખવાનું છે એટલે આપણે લખીશું કમ્પ્યુટર એટલે કે ગણનયંત્ર. હવે જોઈએ એના નીચે શું લખેલું છે. કબોર્ડ, કબોર્ડ એટલે કે કબાટ. તો એ પણ આપણે લખવાનું છે એટલે લખીશું કબોર્ડ એટલે કે કબાટ. ને બીજી વાર પણ લખવાનું છે એટલે લખીશું કબોર્ડ એટલે કે કબાટ. હવે બાજુમાં લખેલું છે કંપાસ, કંપાસ એટલે કે કંપાસ. તો ચાલો અહીં જોઈને લખીશું કંપાસ. કંપાસ એટલે કંપાસ. બે વાર લખવાનું છે એટલે લખો કંપાસ. કંપાસ એટલે કંપાસ. લખાઈ ગયું બધાને? હવે લખેલું છે બેન્ચ, બેન્ચ એટલે કે પાટલી. તો લખો બધા અહીં બેન્ચ એટલે કે પાટલી. બીજી વાર પણ લખવાનું છે એટલે લખો બેન્ચ એટલે પાટલી. હવે એના પછી અહીં લખેલું છે ડસ્ટબિન એટલે કે કચરા પેટી. તો લખો બધા અહીં ડસ્ટબિન એટલે કે કચરા પેટી. પાછું અહીં બીજી વાર લખવાનું છે એટલે લખીશું ડસ્ટબિન એટલે કે કચરા પેટી. હવે અહીં બાજુમાં લખેલું છે ફોટો એટલે શું થાય? છબી. તો અહીં લખીશું પહેલા ફોટો એટલે છબી. ને બીજી વાર પણ લખવાનું છે એટલે લખીશું ફોટો એટલે કે છબી. હવે અહીં લખેલું છે ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. તો એને આપણે અહીં લખવાનું છે, તો લખીશું અહીં ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. ને બીજી વાર પણ લખવાનું છે એટલે લખીશું ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. લખાઈ ગયું બધાને? હવે અહીં નીચે છે શું લખેલું છે. ટીચર, ટીચર એટલે કે શિક્ષક. તો આપણે અહીં લખીશું ટીચર એટલે શું થાય? શિક્ષક. તો અહીં લખીશું શિક્ષક. એવી રીતના બીજી વાર પણ લખવાનું છે એટલે લખીશું ટીચર એટલે કે શિક્ષક. હવે બાજુમાં અહીં લખેલું છે
स्टूडेंट એટલે કે વિદ્યાર્થી, તો લખો બધા અહીં સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી. ને બીજી વારમાં લખવાનું છે એટલે લખો સ્ટુડન્ટ એટલે શું થાય વિદ્યાર્થી. હવે બાજુમાં શું લખેલું છે બલ્બ એટલે કે ગોળો, તો લખો અહીં બલ્બ એટલે ગોળો. ને બીજી વાર પણ લખવાનો છે એટલે લખીશું પર ને શું થાય ગોળો. હવે નીચે, હવે અહીં છે વોટર બોટલ એટલે કે પાણીની સીસી, તો આપણે અહીં જોઈને લખવાનું છે એટલે લખીશું વોટર બોટલ એટલે કે પાણીની સીસી. એવી રીતના બીજી વાર પણ લખવાનું છે એટલે લખીશું વોટર બોટલ એટલે કે પાણીની સીસી. હવે અહીં લખેલું છે ચાર્ટ એટલે કે માહિતી દર્શાવતું ચિત્ર, તો લખો બધા અહીં ચાર્ટ. અહીં લખીશું માહિતી દર્શાવતું ચિત્ર. હવે બીજી વાર લખવાનું છે એટલે લખીશું ચાર્ટ એટલે કે માહિતી દર્શાવતું ચિત્ર. લખાઈ ગયું બધાને? હવે આપણે સ્ટેપ 12માં જે વર્કશીટ 83, 84 અને 85 છે એમાં આપણે જે વર્ગખંડની વસ્તુઓના અંગ્રેજી ઉચ્ચાર ને અર્થ છે એ આપણે લખી લીધા અને સાથે સાથે વાંચતા પણ ગયા છે. તમારે જે આ અંગ્રેજી ઉચ્ચાર અને અર્થ છે એ યાદ રાખવાના છે. હવે આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ.